હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટમાં ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 ભૂમિ જેના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલું, પથ્થર ઉપરાંત ભૂમિ ખાલી જગ્યા ધરાવે છે, તો એમાં આવશે સી ખનિક ક્ષાર, કાર્બોદિત દ્રવ્યો, હવા અને પાણી. બીજું, જળધારક ક્ષમતા સૌથી વધુ ખાલી જગ્યામાં જોવા મળે છે, તેમાં આવશે બી ચીકણી ભૂમિ. ત્યારબાદ કોલમ એમાં આપેલી વિગતોને કોલમ બી સાથે જોડો. અહીંયા છે પેલા કોલમ એમાં પેલું સજીવોનું ઘર, તો એનો જવાબ આવશે બી બધા પ્રકારની ભૂમિ. બીજું, ભૂમિનું અધિસ્તર, તો એમાં આવશે સી ઘેરા રંગની. 3, રેતાળ ભૂમિ, તો એમાં આવશે મોટા કણો. 4, ભૂમિનું મધ્ય સ્તર, તો એમાં આવશે ઈ ઓછી માત્રામાં કણ. અને 5મું, ચીકણી ભૂમિ, તેમાં આવશે ડી નાના કણો અને ચુસ્ત જોડાણ. પ્રશ્ન નંબર 4, ભૂમિ કેવી રીતે બને છે તે સમજાવો. તો જવાબ, ભૂમિ બનવામાં પાણી, પવન અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે. અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડો પડે છે. નદીનો પ્રવાહ, દરિયાના મોજા અને વરસાદના પાણીથી ખડકોને ઘસારો લાગે છે. ખડકોના ઘસારાથી તે તૂટે છે. સમય જતાં તેમાંથી નાના નાના કાંકરા બને છે અને તેમાંથી રેતી બને છે અને તેમાંથી માટી બને છે. આમ પાણી, પવન અને વાતાવરણ દ્વારા ખડકો તૂટવાથી ભૂમિની રચના થાય છે. પ્રશ્ન નંબર 5, ચીકણી માટી પાકને કેવી રીતે ઉપયોગી છે? જવાબ, ચીકણી માટીની જળધારક ક્ષમતા ઊંચી છે, તેમાંથી સેન્દ્રિય પદાર્થો ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. પાકને ઉગવા માટે આ પરિસ્થિતિ વધુ અનુકૂળ છે. આ કારણે ચીકણી માટીમાં પાક ઉગાડવાથી સારો પાક મેળવી શકાય છે. 6, ચીકણી અને રેતાળ માટીનો તફાવત આપો. તો ચીકણી માટીમાં પહેલો મુદ્દો, તેમાં માટીના કણો ખૂબ જ નાના હોય છે, જ્યારે રેતાળ માટીમાં તો તેમાં રેતીના કણો પ્રમાણમાં મોટા હોય છે. બીજું, ચીકણી માટીમાં તેમાં કણો એકબીજાની ખૂબ જ નજીક જોડાયેલા હોય છે, તેથી તેમની વચ્ચે હવા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે રેતાળ માટીમાં તેમાં કણો એકબીજાની નજીક હોતા નથી, તેથી તેમની વચ્ચે હવા ભરાયેલી રહે છે. ત્રીજું, ચીકણી માટીમાં તેની નિતારણ શક્તિ ઓછી છે અને જળધારણ ક્ષમતા વધુ છે, જ્યારે રેતાળ માટીમાં તેની નિતારણ શક્તિ ઊંચી છે અને જળધારણ ક્ષમતા ઓછી છે. ત્યારબાદ ભૂમિનો લંબછેદ દોરી તેના સ્તરોને નામ આપો. તો અહીંયા પહેલું ઉપરનું સૌથી સ્તર આવે એ સ્તર, એને કહેવાય ઉપરી ભૂમિ. પછી એની નીચેનું બી સ્તર, એને મધ્ય સ્તર કહેવાય. પછી નીચેનું સી સ્તર, એ નાના ખડકના ટુકડા. અને છેલ્લે આધાર ખડક છે, એને કહેવાય આધાર ખડક. પ્રશ્ન 8, રઝિયાએ અંતઃસ્ત્રવણ દરનો પ્રયોગ તેના ખેતર માટે કર્યો. તેણે જોયું કે 200 મિલી પાણી માટે તે 40 મિનિટ લે છે, તો અંતઃસ્ત્રવણ દર શોધો. તો પહેલાં વહેલાં આપણે લખશું પાણીની માત્રા કેટલી છે, તો કે 200 મિલી, અને સમય કેટલો લીધો છે, 40 મિનિટ. તો અંતઃસ્ત્રવણ દર બરાબર પાણીની માત્રા છેદમાં અંતઃસ્ત્રવણ સમય. જેટલી માત્રા લીધી છે એને ભાંગ્યા સમય કરી નાખવાનો. એટલે 200 મિલી ભાંગ્યા 40 મિનિટ, એટલે 5 મિલી પ્રતિ મિનિટ. પરીક્ષામાં ઘણીવાર આ પ્રકારના દાખલા પૂછાય પણ છે. 9, ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય છે? તો જોઈએ પહેલો મુદ્દો, પ્લાસ્ટિકની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 2, પ્લાસ્ટિકનો કચરો ભૂમિમાં દટાય નહીં તેની કાળજી લેવી. 3, ખેતીમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. 4, ખેતર ફરતા પાળા બાંધવા અને વૃક્ષો ઉગાડવા જોઈએ. 5, વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. 6, પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ. 7, ભૂમિને ખેડીને સમતલ બનાવવી જોઈએ. અને 8, ઉદ્યોગોના રાસાયણિક કચરા પર પ્રક્રિયા કરી તેને તટસ્થ કર્યા બાદ જ ભૂમિમાં મુક્ત કરવો જોઈએ. મિત્રો, આ પ્રકારના બીજા વિડીયો જોવા માટે યુટ્યુબમાં ક્લાસમેટ મેથ્સ લખી સર્ચ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં.
અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો।